સ્વામિનારાયણ ભગવાન કી આજના આ પાવન પ્રસંગે ઉપસ્થિત અને હરિદ્વારની અંદર એક અદ્ભુત મહોત્સવ જે જે લોકોએ આ મહોત્સવની અંદર દર્શનનો લાભ લીધો છે એના જિંદગીની અંદર આ એક યાદગાર મહોત્સવ છે એ પ્રસંગની અંદર ઉપસ્થિત ભગવાનના લાડીલા હરિભક્તો આ નવ દિવસ સુધી જ્ઞાનની સરવેણી અને અણીશુદ્ધ રીતે જેના સંતપણું પૂરા ભારતની અંદર લોકો દાખલો કરી રહ્યા છે એવા પૂજ્ય સ્વરૂપ સ્વામી આદરણીય અને પૂજનીય શ્રી અહીંના ખૂબ નમ્ર અને વિવેકી પૂર્વ મુખ્યમંત્રીને હાલના સાંસદ આદરણીય અને અમારા વડીલશ્રી ગુજરાતથી એવા જ ગાંધી વિચારધારાને વરેલા અને ખૂબ સારી કામગીરી કરીને અમને માર્ગદર્શન આપતા અમારા વડીલ આદરણીય નાનુભાઈ વાનાણી મારા સાથી ધારાસભ્ય જનકભાઈ આપણા સમાજના અગ્રણી અને ભામાશા કહી શકાય એવા લાલજીભાઈ ઉગામીડીવાળા અહીંના મેયર શ્રી ડૉક્ટર દયાશંકરજી ઉપસ્થિત પૂજનીય સંતો પાર્ષદશ્રીઓ અહીંના પત્રકાર મિત્રો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત થરી ભક્તો આ એ ધરતી છે જ્યાં અઢારસો સંવંત અઢારસો અડતાલીસમાં શ્રાવણ સુદ અગિયારસના દિવસે સાક્ષાત બ્રહ્માંડની શક્તિ બ્રહ્માંડના દેહપતિ નીલકંઠ વર્ણી આ ધરતીના હરકીપોઢીમાં જેમને સ્નાન કરી અનેક જીવાત્માનું કલ્યાણ અર્થે નીકળ્યા હતા યુવાનોની અંદર અને ખાસ તો ધર બિઝનેસ સાથે સંકળાયેલા યુવાનોના મસ્તિષ્કની અંદર આવા વિચારો આવે અને આવી અદ્ભુત પ્રવૃત્તિ કરવાનો જેમને વિચાર આવ્યો છે ભંડેરીના ભંડેરી પેક્ષના તમામ પાર્ટનર શ્રી ઘનશ્યામભાઈ એમના એમના ફેમિલી એમને હું હૃદયપૂર્વક વંદન કરું છું અભિનંદન કરું છું આવનારા સમયની અંદર માણસ પાસે કેટલા સારા વિચાર છે કેટલી સંસ્કાર છે એના ઉપર એમનું મૂલ્યાંકન થશે ભૌતિકવાદ અને સમૃદ્ધતાને લોકો એટલો બધોય નહીં સ્વીકારે જ્યાં સાત્વિકતા હશે એમને સ્વીકારશે આ ગુજરાતની પાવન ધરતી હરિદ્વારની પાવન ધરતી પર એક ગુજરાત ઊભું કરી અને આટલો મોટો મહોત્સવ કરવા બદલ હું ખરેખર એમને હર્ષ ને ગૌરવની લાગણી અનુભવું છું અને એમને અભિનંદન આપું છું આપણે જે ધરતી પરથી અહીંયા આવ્યા છીએ એ હરિદ્વારમાં આજે આપણે સંકલ્પ કરવાના છીએ અને સંકલ્પ દ્રઢ હોવો જોઈએ આવનારા દિવસોમાં જે જે સ્વામિનારાયણ ભગવાને બસો વર્ષ પૂર્વે દાંતણ ક્યાં કરવું ક્યાં સ્નાન કરવું ક્યાં કચરો ફેંકો એ શિક્ષણ આપ્યું હતું અને આજે દેશના વડાપ્રધાન એક સાવણો લઈ અને રોડ વાળવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે સામ્યકતા છે બસો વર્ષ પહેલા બ્રહ્માંડની શક્તિ અહીં આવીને આપણે શીખડાવે કે તમારે આવું જીવન જીવવું જોઈએ અને પૂજનીય નિત્ય સ્વરૂપ સ્વામીએ જે આપને નવ દિવસ સુધી જ્ઞાન આપ્યું છે એટલે એમાં વધુ તો હું કંઈ કહી શકીશ નહીં પરંતુ રાત્રે વંદી બાપાને ફોન કર્યો હતો અને સ્વામીજી જે આરે વાત કરાવી અમને બાપાએ ત્યારે એવું કીધું કે તમે છોકરાઓ મહિને એક વાર સ્વામીજીના દર્શન કરજો ને એમની પાસેથી અડધી કલાક માર્ગદર્શન મેળવજો સ્વામી બેઠા છે આવા સંતો જ્યારે આ ધરતી ઉપર બ્રહ્માંડની શક્તિ સ્વામિનારાયણ ભગવાનેના સંદેશના વાહક બનીને અહીં આવ્યા છે ત્યારે એ પ્રસંગની અંદર હું હાજરી આપી અને દર્શન કરી હું ધન્યતા અનુભવું છું ફરી વખત આપ સૌનો આભાર અસ્તુ વંદે માતરમ ભારત માતા કી જય સ્વામિનારાયણ